અમરેલી જિલ્લાના વડીયા ખાતે આજુબાજુના ગામડાઓની ચારસોથી પાંચસો બાળાઓ વડીયા અમૃતાબેન હીરાલાલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ અર્થે આવે છે ત્યારે હાલ શાળાના મેઇન ગેટ પાસે નવા રોડ બનતા રોડનો વરસાદનું તેમજ ગટરનું પાણી સ્કૂલમાં દાખલ થતા વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં હાલાકીનો સામનો કરવો પડતા રોજ ભભૂકી ઉઠ્યો છે ત્યારે હાલ વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ સાથે માંદગીની ભેટ આપતા હોય તેમ આ ચોમાસાની સિઝનમાં મચ્છરનો ઉપદ્રાવ પણ એટલો જ છે જે શાળાની બહાર પાણી ભરેલા ખાડામાં જ જોઈ શકાય છે ત્યારે હાલ આ અંગે શાળાની શિક્ષિકા બેન શું કહે છે તે જાણીએ મેઇન ગેટની અંદર ઉપરવાસનું પાણી આવે છે ગંદકી થયા રાખે છે એમાંય પાછી રસ્તો થયા પછી જે પાણી આવે છે અને ત્યારની સાથે સાથે ગટરનું પાણી પણ ભેગું થાય છે અને જેથી શાળાની અંદર પાછું શાળાની અંદર પ્રવેશે છે ગંદકી એટલી બધી છે કે જે અત્યારે ઓલરેડી રોગચાળો ચાલુ છે અને આ સાથે આ ગંદકીને કારણે રોગચાળાનું પ્રમાણ પણ વધતું જાય છે અને અમારા બાળકો જે બારગામથી આવે છે એના વાલીઓ મૂકવા માટે અને આ રોગચાળાનો ભોગ બને છે તો આ પ્રશ્ન ઝડપથી એ સોલ્વ થાય તેવા પ્રયત્નો થવા જોઈએ જેવી મારી રજૂઆતો છે કે જેથી બહારનું પાણી ગટરનું જે અંદર શાળાની અંદર આવે છે એ ન આવે અને ગંદકી ઓછી થાય અને બાળકોનું તંદુરસ્ત સ્વાસ્થ્ય તંદુરસ્ત રીતે જળવાઈ રહે એવી અમારી માગણી છે હાલ આ આજુબાજુ કોણ પહોંચાડે તો આ રોડનું પાણી કાદવ ભરેલી ગટર બની ગઈ છે અને કાદવ કીચડ અને મચ્છરથી ઉભરાય છે ઉપરવાસમાં રહેતા લોકોની ગટરનું પાણી ભળી જતા આ બધું સ્કૂલની અંદર પ્રવેશી રહ્યું છે ત્યારે હાલ ગટરનું પાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં આવતા ગામડેથી આવતી બાળાઓએ ગ્રાઉન્ડમાં જમવા કે ટિફિન ખાવા પણ બેસી શકાતું ન હોવાનું જાણવા મળ્યું છે